સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋતિશભાઈ મકવાણાએ તેમના જન્મદિવસના અવસર પર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રક ભરીને દાવેદારી નોંધાવી. સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ઋતિશભાઈ મકવાણા તેમના જન્મદિવસના અવસરે એક નવી શરૂઆત સાથે આજરોજ ઉમેદવારી પત્રક ભરવા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી ઋતિશભાઈ મકવાણા સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેમાં રોડ શોમાં જનમેદની જોઈને ઋતવિજ મકવાણા ભાવુક થયા હતા અને લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને પ્રચાર પ્રસાર પૂરજોશ ચાલી રહ્યો છે ત્યારે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋતિશભાઈ મકવાણે આજરોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે એ પહેલા સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજાયો હતો અને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધીનો આ રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી તેમજ પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી સહિત અન્ય નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ત્યારે ઇન્ડિયા ગઠબંધન હોય ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા હતા અને રોડ શોમાં જનમેદની જોઈને ઋતવિજ મકવાણા ભાવુક થઈ ગયા હતા. આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે. જે પદ્ધતિએ વિશાળ જનસમર્થન મળ્યું છે એ જોતા આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે. જે પદ્ધતિએ વિશાળ જનસમર્થન મળ્યું છે એ જોતા આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.